નમસ્કાર ઉપન્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ગતરોજ અકોટામાં અકોટા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં કલ્પ પંડ્યા નામનો જે આ ઇસમ જે નશામાં ધૂત હતો અને તેના દ્વારા ઓવરસ્પીડના કારણે જે અકસ્માત સર્જવામાં આવ્યો તેના કારણે તેના મામલે હાલ જેમાં એસપી એવી કાટકડનું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત રાત્રિએ જે કલ્પ પંડ્યાએ એક કાર દ્વારા અકસ્માત સર્જ્યો હતો અને જે ઓવરસ્પીડના કારણે આ અકસ્માત સર્જાયો હતો તેવું હાલ બહાર આવ્યું છે. તેમજ કલ્પ પંડ્યાની સાથે તેની ફિયાન્સી સૃષ્ટિ દેસાઈ પણ કારમાં સવાર હતી, પરંતુ તેને કોઈ ઈજાઓ નથી થઈ. કલ્પ પંડ્યાને ઈજાઓ થઈ છે તેના કારણે તે હાલ સારવાર હેઠળ છે અને સારવાર બાદ તેની ધરપકડ કરવામાં આવશે. પરંતુ જે કહી શકાય છે કે ઓવરસ્પીડના કારણે જે આ અકસ્માત સર્જાયો, કારમાંથી પ્લાસ્ટિકની બોટલો શરાબ મળી આવી છે તેનો અલગ ગુનો નોંધાયો છે. ઓવરસ્પીડના કારણે આ જે અકસ્માત સર્જાયો છે જેમાં ઈજાગ્રસ્ત છે હોસ્પિટલમાં રજા આપ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. પરંતુ આ સમગ્ર મામલે હાલ તો નિવેદન સામે આવ્યું છે. ગત રાત્રિના 12:30-1 વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના ઇસમે એના કબજાની ફોર વ્હીલ ગાડી બલેનો નંબર GJ06KH762ની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા જેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલ હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલનાઓનું મોત નિપજાયેલ, જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બાબતે IPC 304 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે તથા તેની કારમાંથી એક નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલ મળી આવેલ, જે અંગે પણ અલગથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ગાડીમાં બીજી બધા પદાર્થ હતા કે કાચની નાની નાની બોટલ હતી, શું હતું એ પણ ત્યાં FSLને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે FSLમાં મોકલેલ છે અને જે પણ FSLનો રિપોર્ટ આવશે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ડ્રાઈવર હતો તેનો બેકગ્રાઉન્ડ શું છે? આજે કાર ચાલક હતો તેનો બેકગ્રાઉન્ડ શું છે? એનું બેકગ્રાઉન્ડ એ હાલમાં એની એ બાબતે તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે. કાર ચાલકે નશો કરેલો હતો એવું કંઈ જાણવા મળ્યું? હાલમાં એની તપાસ કરાવેલ, મેડિકલ તપાસ કરાવેલ, એમાં પ્રાથમિક દૃષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી. તેમ છતાં એના બ્લડના અને એ સેમ્પલ લીધેલ છે અને એ FSLમાં મોકલવામાં આવેલ છે. માનો છો કે બ્રિજ પર આટલી બધી પબ્લિક પણ બેસતી હોય છે તો પેટ્રોલિંગ વધારવાની જરૂર છે? કેમ કે એક બે બે વાગ્યા સુધી બી ત્યાં બેસે છે, સ્ટન્ટ પણ થાય છે ત્યાં, પોલીસ હવે પેટ્રોલિંગ વધારવાની જરૂર? પેટ્રોલિંગ ચાલુ જ છે અને એ માટે કડક કાર્યવાહી કરવાની ચાલુ જ છે. સ્પોટ પર ત્યાં આગળ ઓલરેડી ત્યાં આગળ પોસ્ટર ને સ્ટીકર્સ મારેલા છે કે નો સ્ટોપ, એ રીતના બેનર મારે તો મોટર પોલીસની કેમ કે નિષ્કાળજી હોય જેના કારણે એક્સિડન્ટ થયો. પોલીસની નિષ્કાળજી નથી, પોલીસની કાર્યવાહી ચાલુ જ છે. આજે કાર ચાલક છે એની ધરપકડ થઈ ગઈ છે કે બાકી? એ કાર ચાલક છે એને પણ આ કાર પલટી ખાઈ જતા એને પણ ઈજા થયેલ છે, એ બાબતે એની હાલમાં સારવાર ચાલુ છે. અન્ય કોઈ હતા કારમાં? હા, એક સૃષ્ટિ સંકેત બચ્ચુભાઈ દેસાઈ કરીને એક લેડીઝ હતા એની સાથે, એમને પણ આજે નશાકારક પ્રવાહી મળી આવેલ, એ બાબતે એમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ જે મહિલા હતા તે કોઈ સંબંધીમાં હતા? એ જે આ આરોપીના કહેવા મુજબ એના ફિયાન્સ હતા એવું કે જાણવા મળે છે. એમને ઈજાઓ પહોંચી છે? ના, એ લેડી છે, એમને ઈજા નથી પહોંચી. એની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે એને ગુનાના કામે ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ જે આરોપીની પૂછપરછ દરમિયાન માંજલપુરથી જમીને નીકળ્યા હતા
અને ઘરે જવા નીકળ્યા હતા એવું કેવું છે? ઓવર સ્પીડનો મામલો હોઈ શકે છે આપણે સ્થાનિક લોકો કહી રહ્યા? હા, એ બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે. સેમ્પલ કહો છો જે પ્રવાહી મળી આવ્યો છે બોટલમાં, કેટલા લોકો ક્યાં પાર્ટી કહીને નીકળેલા, ત્યારબાદ આવી રીતે એને અકસ્માત સર્જ્યો હોય કે તપાસ, એ બી કોઈ હકીકત જાણવા મળે?